રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસાયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વીજળીની માંગને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવી પાકોને પિયત માટે વીજળીની જરૂર છે. ચોમાસુ પાકને પિયત માટે વીજકાપ વગર વીજળી આપવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 10 થી 12 તાલુકાઓને 10 કલાક જેટલી વીજળી આપવાની જાહેરાતથી ખેડૂતોની મશ્કરી કરાઈ હોવાનું લલિત વસોયાએ જણાવ્યું છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વૃષ્ટિ બાદ ખેડૂતોએ એના ઉભા મોલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન એવા પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પિયત આપવાની જરૂર છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી જે આપે છે એ પણ અવરોધવાળી વીજળી આપે છે. 2 કલાક આપી અને ઝટકો આવે, 1/2 કલાક પછી ફરીથી વીજળી પ્રવાહ ચાલુ કરવામાં આવે અને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એ ઝેટકોને મેલ કરીને સૂચના આપી છે કે સૌરાષ્ટ્રના આ 10 તાલુકાઓની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવી. શું સૌરાષ્ટ્રના બીજા તાલુકાના ખેડૂતોને વીજળીની જરૂરિયાત નથી? શા માટે સૌરાષ્ટ્રના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય ખેડૂતોના મુદ્દે સરકારને રજૂઆતો નથી કરતા? સરકારે જે નિર્ણય કર્યો છે એમાં રાજકોટ જિલ્લાના 1 પણ તાલુકાને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો નથી. એ ખરેખર દુઃખની બાબત છે.